नमस्कार दोस्तों, आज आप धोरण छ संस्कृत विषय पाठ नंबर 9 सूक्त नु संपूर्ण सॉल्यूशन अने साथे अनुवाद पण जोईशु। तो शुरू करिए सर्वप्रथम अनुवाद थी। पहलू नास्ति उद्यम समह बंधु, जोईए तेनु भाषांतर। उद्यम के मेहनत जेवो कोई सगो नथी। भावार्थ उद्यम माणसनो साचो सगो के विश्वासपात्र मित्र छे। उद्यम के जात मेहनत थी व्यक्ति पोताना बधा कामों पार पाड़ी शके छे। सगा के मित्रों ने व्यक्ति पासे थी कोई ने कोई अपेक्षा होय छे, परंतु उद्यम ने कोई अपेक्षा होती नथी। आम अहीं उद्यम नु महत्व दर्शाववामां आव्युं छे। त्यार पछी जोईए बीजू वृक्षाः सत्पुरुषाः इव। भाषांतर वृक्षो पुरुषो जेवा एटले के सत्पुरुषो जेवा होय छे। भावार्थ अहीं वृक्षों ने सत्पुरुषोनी साथे सरखाव्या छे। वृक्षों पोते तड़कामां उभा रहीने बीजा उपर छांयडो करे छे, तेना फळो पण बीजा माटे होय छे। आम वृक्षों सत्पुरुषो जेवा होय छे। त्यार पछी जोईए त्रीजू शीलम सर्वत्र वैधनम। भाषांतर શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ છે। ભાવાર્થ અહીં શીલ એટલે કે ચારિત્રને જ સાચું ધન ગણ્યું છે। વિદેશોમાં વિદ્યા ધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે, પરલોકમાં ધર્મ ધન છે, પરંતુ ચારિત્ર બધે જ ધન છે। જીવનમાં ચારિત્રને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ। ત્યાર પછી જોઈએ ચોથું માતૃ દેવો ભવ। ભાષાંતર તું માતાને દેવ માનજે। ભાવાર્થ જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। આ ઉક્તિ માતાનું ગૌરવગાન કરે છે। માતા પોતાના પુત્ર પુત્રીને સુસંસ્કારોના અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે। આથી માતા દેવતુલ્ય છે, તેનું માન સન્માન અને પૂજન થવું જોઈએ। ત્યાર પછી પાંચમું સત્યમેવ જયતે। ભાષાંતર સત્ય જ વિજય પામે છે। ભાવાર્થ સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જ જીત થાય છે। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓ એ બધાને પાર કરી ગયા હતા। આથી હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું છે। છઠ્ઠું અહિંસા પરમો ધર્મ। ભાષાંતર અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે। ભાવાર્થ જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે, અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે। મનુષ્યો પશુઓ પક્ષીઓ કીટ પતંગો અને વનસ્પતિના શુદ્ધ અહિંસાને આવકારે છે। આ રીતે પોતાના જીવનને સુખ અને શાંતિમય બનાવે છે। સાતમું વિદ્યા વિનયેન શોભતે। ભાષાંતર વિદ્યા વિનય વડે શોભે છે। ભાવાર્થ જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યાનો કશો અર્થ નથી। માણસ ગમે તેટલો ભણ્યો હોય, પણ જો તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર નકામું છે। વિનય કે શિસ્ત એ ઉચ્ચ જીવન માટે આવશ્યક છે। ત્યાર પછી આઠમું ઉત્સવ પ્રિયાહા ખલુ જનાહા। ભાષાંતર લોકો ખરેખર ઉત્સવ પ્રેમી હોય છે। ભાવાર્થ જે માનવ જીવનની ઘટમાળ એવી દુઃખ પ્રદાન સુખ અલ્પ થકી ભરેલી। આ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિમાં જણાવ્યું છે કે મનુષ્ય જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ માત્રામાં છે। આથી મનુષ્યો સુખ માટે આનંદ ઝંખતા હોય છે। આથી જ તે વિવિધ ઉત્સવો પર્વો તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવાની કોશિશ કરે છે। ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી ઉદ્યમ તો મહેનત, સમહ તો સમાન, ઇવ એટલે જેવું, શીલમ એટલે ચારિત્ર, પરમહ એટલે શ્રેષ્ઠ, ખલુ એટલે ખરેખર, જનાહ એટલે માણસો। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। તો જો અહીં આપેલું છે ઉદ્યમ સમહ, ત્યાર પછી સર્વત્ર, ત્યાર પછી સત્યમેવ, ત્યાર પછી વિનયેન અને ત્યાર પછી ઉત્સવ પ્રિયાહ। પ્રશ્ન નંબર 2 એકમમાં આપેલી સૂક્તિઓનું લયબદ્ધ પઠન કરો, જે તમારે જાતે કરવાનું છે। ત્રીજું આપેલ સૂક્તિઓમાંથી તમારા શિક્ષક જે 5 સૂક્તિઓ લખાવે તે સાંભળવાની છે અને તમારે લખવાની છે। પ્રશ્ન નંબર 4 સત્યમેવ જયતે એ વિષય ઉપર તમારા વર્ગમાં 2 જૂથની અંદર તમારે જાતે જ ચર્ચા કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું ખાલી જગ્યા સત્પુરુષાહ ઇવ, તો જવાબ આવશે વૃક્ષાહ। બીજું ખાલી જગ્યા પરમો ધર્મ, તો જવાબ આવશે અહિંસા। ત્રીજું ખાલી જગ્યા ઇવ જયતે, તો જવાબ આવશે સત્યમ। ચોથું વિદ્યા ખાલી જગ્યા શોભતે, તો વિનયેન। પાંચમું નાસ્તિ ખાલી જગ્યા સમહ બંધુ, તો જવાબ આવશે ઉદ્યમ।
दोस्तों संस्कृत विषय बधाज पाठना अनुवाद अने स्वाध्याय सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन में पण आपेली छे अने ऊपर आई बटन में पण आपेली छे तो तमे त्यांथी आ बधाज वीडियो प्राप्त करी शकशो। अने हाँ, आ वीडियो तमे तमारा दोस्तों मित्रों भाईबंधो वगैरह ने पण मोकलजो जेथी तेओ पण आ वीडियोनो सारी रीते अभ्यास करी शके।